जय श्री कृष्ण विद्यार्थियों, आपणे धोरण बीजू अने एमां विषय गणित। गणितमां आपणे पाठ नवमो छे, मारो मजानो दिवस, ते अभ्यास करता हता। तो तेमां आपणे छे पेज नंबर 103 ऊपर आजे आपणे शीखवानुं छे। गया विडियोमां मैं तमने कैलेंडर हतुं 2018 प्रमाणेनुं आखुं समझाव्युं हतुं के कया महिनामां 31 दिवसनो होय अने कयो महीनो 30 दिवसनो होय। अने फेब्रुआरी एक महीनो एवो छे के जेमां 28 दिवस आवे छे। तो एमां आपणे जोयुं तुं अने शीखाता अने त्रण प्रश्नना जवाब पण आपणे लखाता। तो आजे हुं तमने फरी पाछा रिपीट करावुं छुं अने पछी बाकीना जे प्रश्नो छे एनो जवाब लखीए। तो प्रश्न हतो 11मो, वर्ष 2018ना कैलेंडरना आधारे नीचेना प्रश्नोना जवाब लखो। एटले प्रश्नोना जवाब लखवाना छे। पहेलो प्रश्न, वर्षनो प्रथम महीनो कयो छे? तो वर्षनो पहेलो महीनो जान्युआरी। તે મહિનામાં કેટલા દિવસ છે? તો કે એ મહિનામાં 31 દિવસ છે। પછી તે બીજો પ્રશ્ન, તેના પછી કયો મહિનો આવે? એટલે તેના એટલે જાન્યુઆરી, જાન્યુઆરી પછી કયો મહિનો આવે? તો કે ફેબ્રુઆરી। તો તે મહિનામાં કેટલા દિવસ છે? તો કે 28 દિવસ છે। આઠમો મહિનો કયો? પ્રશ્ન ત્રીજો, આઠમો મહિનો કયો છે? તો કે ઓગસ્ટ, આઠમો મહિનો છે ઓગસ્ટ। અને તેના દિવસો કેટલા છે? તો કે ઓગસ્ટના 31 દિવસ છે। કેટલા? તો કે 31, ઓગસ્ટમાં 31 દિવસનો મહિનો હોય છે। તો એવી રીતના આપણે ત્રણેય પ્રશ્નનો જવાબ લખ્યો હતો। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 છે, મે મહિના પહેલાનો મહિનો કયો છે? તો મે મહિનો છે આપણે 5મો, તો 5માની પહેલા આવે 4થો મહિનો। તો 4થો મહિનો કયો છે? તો કે એપ્રિલ। કયો? તો કે એપ્રિલ। તો આપણે લખવાનું કે એપ્રિલ। તેના દિવસો કયા, કેટલા છે? તો એપ્રિલ મહિનામાં કેટલા દિવસનો હોય? તો કે એપ્રિલ મહિનો હોય 30 દિવસનો। તો કે એમાં 30 દિવસ હોય। 5મો, સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે? સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે? તો કે ઓક્ટોબર। તો આપણે લખવાનું કે સપ્ટેમ્બર પછી આવે ઓક્ટોબર, આવી રીતના। અને તેના કેટલા દિવસો છે, એટલે ઓક્ટોબર મહિનાના કેટલા દિવસો છે એ આપણે જોવાનું છે। ઓક્ટોબર મહિનાના 31 દિવસો છે, ઓક્ટોબર મહિનાના 31 દિવસ છે। પ્રશ્ન નંબર 6, જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો કયો છે? જૂન અને ઓગસ્ટની વચ્ચે, જૂન પછી આવે જુલાઈ અને એની પછી આવે ઓગસ્ટ, એટલે જૂન અને ઓગસ્ટની વચ્ચે જુલાઈ મહિનો આવે, તેના દિવસો કેટલા છે? એટલે એના કેટલા દિવસો છે? તો કે જૂન અને જુલાઈના કેટલા દિવસો છે? તો કે 31 દિવસનો મહિનો હોય, જુલાઈ છે તે 31 દિવસનો હોય, એટલે આપણે લખ્યું 31. પ્રશ્ન નંબર 7, કયા મહિના 30 દિવસના છે? કયા કયા મહિના 30 દિવસના છે? તો એ આપણે લખવાનું થાય કે જાન્યુઆરી છે 31નો છે, પછી ફેબ્રુઆરી છે એ 28 દિવસનો છે, માર્ચ છે તે આવે 31 દિવસનો છે, એટલે એપ્રિલ છે એ 30 દિવસનો છે, એટલે આપણે પહેલાં લખશું એપ્રિલ। પછી એના પછી બીજો કયો આવે? પછી મેમાં તો 31 દિવસ આવે, જૂન છે તેમાં આવે 30 દિવસ, એટલે આપણે લખશું કે જૂન। જૂન પછી જુલાઈ 31નો હોય, ઓગસ્ટ પણ 31નો હોય, સપ્ટેમ્બર છે તે હોય 30 દિવસનો, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર હોય તે 31 દિવસનો હોય, પછી નવેમ્બર હોય તે 30 દિવસનો હોય, એટલે આપણે લખશું નવેમ્બર, આવી રીતના। તો આ 4 મહિના એવા છે કે જેમાં 30 દિવસ આવે, એપ્રિલ, જૂન,
सप्टेम्बर अने नवेम्बर आमा 30 दिवस होय महीना में। प्रश्न नंबर 8, कया कया महीना 31 दिवस ना छे, एटले कया कया महीना 31 दिवस ना छे ते जोईए। तो के एमा पेलो आवे जान्युआरी, कारण के एमा 31 दिवस होय। पछी फेब्रुआरी ना आवे, पछी आवे मार्च, एप्रिल ना आवे, पछी आवे मे, मे पछी जून ना आवे, पछी आवे जुलाई, जुलाई पछी ऑगस्ट ना आवे, पछी नहीं मे पछी आवे जुलाई, जुलाई पछी आवे ऑगस्ट, ऑगस्ट कारण के 31 दिवस नो होय। ऑगस्ट पछी सप्टेम्बर ना आवे, ऑक्टोबर आवे, अने एना पछी आवे डिसेम्बर, कारण के ए पछी डिसेम्बर महीना में ज 31 दिवस नो होय। तो आवी रीतना आठमो प्रश्न पण पूरो। नवमो, कया महीना ना दिवसो बीजा बधा ज महीना करता अलग छे? तो हवे एक ज महीनो बाकी रह्यो फेब्रुआरी, कारण के एनो दिवसो बधा करता अलग छे, कारण के एमां मात्र 28 दिवसनो ज महीनो छे, एटले एनो छे सौथी अलग छे। प्रश्न 10मो, कया बे महीनामां सळंग 31 दिवस आवे? सळंग एटले બે બાજુબાજુમાં મહિના હોય પણ બેમાં 31 જ દિવસો આવે એવા છે જુલાઈ અને ઓગસ્ટ। જુલાઈમાં 31 દિવસ આવે અને ઓગસ્ટમાં પણ આવે 31 દિવસ, આવી રીતના। પછી પ્રશ્ન નંબર 11, વર્ષનો છેલ્લો મહિનો કયો છે? વર્ષનો છેલ્લો મહિનો કયો? તો કે આપણે ખબર જ છે કે ડિસેમ્બર જે હમણાં જ પૂરો થયો છે, એટલે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર, અને તે મહિનામાં કેટલા દિવસો છે? તો આપણે ખબર જ હોય કે એમાં 31 આપણે બધા ઉજવીએ, એટલે તે મહિનામાં હોય 31 દિવસ। આપણે બધા 31મી ડિસેમ્બર ઉજવતા હોય ને, વર્ષનો છેલ્લો દિવસ હોય એટલે, એટલે આપણે ખબર હોય કે ડિસેમ્બર મહિનો છેલ્લો છે અને એમાં 31 દિવસનો મહિનો હોય। તો આવી રીતના વિદ્યાર્થીઓ આપણે નવમો પાઠ છે તેમાં પ્રશ્ન નંબર 11 છે તે પૂરો કર્યો, અને એમાં આપણે બધા પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત આપ્યા છે, એટલે મેં તમને જેવી રીતના બુકમાં લખાયું છે સ્વાધ્યાય પોથીમાં એવી જ રીતના વિદ્યાર્થીઓ તમારે પણ લખવાનું છે અને યાદ રાખવાનું છે। તો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ રાખીએ, બાકીનું છે નેક્સ્ટ વિડીયોમાં જોશું।